નમસ્કાર મિત્રો હું કે આ ટાંક સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ ગોંડલ આજે આપણે ક્વેશ્ચન બેંકની ચર્ચા કરીશું સેમેસ્ટર બીજું એનું મોડ્યુલ લેબર વેલફેર લેજિસલેશન એટલે કે મજૂરો માટે કામ કામદારો માટેના કલ્યાણકારી કાયદાઓ એમનું જે ચેપ્ટર છે જેમાં વિવિધ કાયદાઓ કે જે કર્મચારીઓના કામદારોના હિત માટે લીગલ પ્રોવિઝન્સ કાયદા કાયદાકીય જોગવાઈઓ પૂરી પાડે છે અને એમનું પાલન કરાવે છે એવા કાયદાઓ જો આપણે થોડા ગણતરીમાં લઈએ તો ફેક્ટરીઝ એક્ટ ફેક્ટરી ધારો જેને કહેવાય ગુજરાતીમાં કારખાના ધારો ત્યાર પછી છે પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ એટલે કે વેતનની ચૂકવણી ધારો મિનિમમ વેજીસ એક્ટ લકુ લઘુત્તમ વેતન ધારો એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ એક્ટ પ્રોવિડન્ટ ફંડ માટે ભવિષ્ય નિધિ માટે જે કાયદો છે એપ્રેન્ટિસ એક્ટ આપણે બધા તાલીબાર્થીઓને ખબર જ હોવી જોઈએ કે એપ્રેન્ટિસ છે એ આપણે ખાસ આઈટીઆઈ કર્યા પછી એપ્રેન્ટિસમાં જોડાતા હોય તો એ કાયદાનું પણ આમાં નોલેજ થોડુંક આપવામાં આવે છે ત્યાર પછી છે લેબર ડિસ્પ્યુટ્સ એક્ટ એટલે કર્મચારી અને એમ્પ્લોયર એટલે કે નોકરીદાતા વચ્ચે જે વિવાદ ઊભા થાય એમના નિરાકરણ માટેનો કાયદો છે આ બધા કાયદાઓ છે એ વર્કમેન્સ કમ્પન્સેશન એક્ટ છે જે વળતર ધારો આ બધા જે કાયદાઓ છે એ કાયદાઓ મજૂરોના કલ્યાણ માટે કામ કરે છે અને વિશ્વના લગભગ બધા દેશોમાં આવા કાયદાકીય આવી કોઈ કાયદાકીય જોગવાઈઓ એ સમય અને સ્થળને સાનુકૂળ આવે એવી જોગવાઈઓ એ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન આઈ એલ ઓના માર્ગદર્શન નીચે આવા બધા કાયદાઓની જોગવાઈઓ તૈયાર કરવામાં આવે છે તો આ વિષયક જે ચેપ્ટર છે એમાંથી આપણે કાયદાઓની થોડી થોડી છણાવટ સાથે ક્વેશ્ચન બેંક જોઈએ તો પહેલો પ્રશ્ન છે એસ પર ધ ફેક્ટરીઝ એક્ટ નાઇન્ટીન ફોર્ટી એઇટ કેન્ટીન શૂડ બી પ્રોવાઈડેડ ઇન ધ ફેક્ટરી ઇફ વર્કર્સ આર મોર દેન કર્મચારીની કેટલી સંખ્યાથી વધારે હોય તો કેન્ટીનની ફેસિલિટી એટલે કે જમવા માટે જે કેન્ટીન રૂમ છે એની વ્યવસ્થા ફરજિયાતપણે કરવી પડે તો ફેક્ટરી ધારો ઓગણીસો અડતાલીસમાં જે પસાર કરવામાં આવ્યો તેના ત્રણ મુખ્ય ઉદ્દેશ હતા હેલ્થ સેફ્ટી અને વેલફેર હેલ્થ એટલે આરોગ્ય સેફ્ટી એટલે સલામતી અને વેલફેર એટલે મજૂરોનું કલ્યાણ એની સુખાકારીમાં વધારો થાય એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધે એને વેલફેર કહેવાય તો આ ત્રણ જોગવાઈઓના ભાગરૂપે એ આમાં એ જોગવાઈ કરવામાં આવી છે કે જો બસો પચાસથી વધારે કર્મચારી હોય મિત્રો તો કેન્ટીન ફેસિલિટી ફરજિયાત બને છે પચાસથી વધારે કર્મચારી હોય તો ત્યાં રેસ્ટ રૂમ એટલે કે આરામ ગૃહ કે જેમાં ભોજન લઈ શકાય ને પછી આરામ કરી શકાય એવું એ જરૂરી બને છે જો કેન્ટીન હોય તો આરામ ગૃહની જરૂર નથી આવી રીતે એક પ્રોવિઝન આપવામાં આવી છે એટલે એમાં જવાબ આવે છે બસો ને પચાસ એટલે જવાબ આવે બી પ્રશ્ન નંબર બે અંડર ધ ફેક્ટરીઝ એક્ટ ધ રિસ્ટ્રિક્શન ઓન વર્કિંગ ટાઈમ ઓફ વેમન હવે વિમેન સ્ત્રીઓ માટે જે વર્કિંગ ટાઈમ છે એ થોડો અલગ છે તો એમને રાત્રિના સમય દરમિયાન કોઈ કારખાનામાં રોકી શકાતા નથી એવી કાયદાની એક કડક જોગવાઈ છે જેમાં આપેલું છે જવાબ બી છે બી ફોર સિક્સ એ એમ અને બિયોન્ડ સેવન પી એમ એટલે કે રાત્રિના સાત પછી ક્યારે એની કામ કરાવવાનું અને સવારે છ વાગ્યા પહેલાં બોલાવી શકાતા નથી જવાબ આવે બી એ બધાને તમને ખબર છે જાતીય સતામણી ને આવા બધા કેસ ન થાય એટલા માટે આવો એ જોગવાઈ કરવામાં આવી છે પ્રશ્ન નંબર ત્રણ અંડર ફેક્ટરીઝ એટ ધ વર્કર્સ વીકલી અવર્સ વુડ નોટ એક્સીડ મોર ધેન ફોર્ટી એઇટ અવર્સ કારણ કે એક માણસ છે મશીન નથી એટલે કર્મચારીની જે કામના કલાકો છે અડતાલીસ કલાક એ લગભગ ઇન્ટરનેશનલ લેવલે આંતરરાષ્ટ્રીય સ્તરે એ નક્કી કરવામાં આવે છે અડતાલીસ કલાક એનાથી વધારે કામ જો કરાવે તો ઓવર ટાઈમની ડેફિનેશનમાં આવે અને એના વેઇજ રેટ કહેતા વેતનનો દર એ ઓવર ટાઈમનો લાગુ પડે અડતાલીસ અવર્સ એ અઠવાડિયાને યાદ રાખો અને એક દિવસમાં નવ કલાકથી વધારે કામ કરાવી શકાય નહીં એટલું જ નહીં દર પાંચ કલાક કામ કરાવ્યા પછી એમને અડધો કલાકનો વિશ્રામ આપવો પડે ને આ રિસેસ આપવી પડે વિશ્રામ આપવો પડે એ રિસેસનો ટાઈમ ગણતા રોજના સાડા દસ કલાકથી વધુ કોઈ કર્મચારીને એ કામના સ્થળ પર રોકી શકાય નહીં કારણ કે એમને પણ પોતાની અંગત જિંદગી હોય છે અને આરોગ્ય અને ખાસ કરીને એની સાયકોલોજીનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે તો આ બધી જોગવાઈઓ કરવામાં આવી છે વોટ ઇઝ એક્સપાન્શન ઓફ આઈએલઓ આઈએલઓનું ફૂલ ફોર્મ શું છે તો મેં તમને કીધું ઇન્ટરનેશનલ લેબર ઓર્ગનાઇઝેશન આંતરરાષ્ટ્રીય મજદૂર સંઘ ઓગણીસો ને ઓગણીસમાં એમની સ્થાપના થઈ હતી એ વિશ્વ લેવલે લેબર સ્ટાન્ડર્ડ્સ નક્કી કરે છે એટલે કે ધારાધોરણો નક્કી કરે છે પોલિસીસ નક્કી કરે છે નીતિઓ નક્કી કરે છે અને પ્રોગ્રામ્સ અરે વિવિધ કાર્યક્રમો એ નક્કી કરે છે અને ઓગણીસો ને છેતાલીસમાં એને યુનાઇટેડ નેશન્સની એક અગત્યની એજન્સી બનાવવામાં આવી તો આવી રીતે કંઈક આઈ છે એમનું એ ફંક્શન છે અને એમનું હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડ જીનિવા ત્યાં ખાતે આવેલું છે એ પણ એક જનરલ નોલેજનો પ્રશ્ન છે આપણે જાણી રાખવો જોઈએ પ્રશ્ન નંબર એટલે જવાબ આવશે એ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન પ્રશ્ન નંબર પાંચ વોટ ઇઝ ધ મિનિમમ પર્સન્ટેજ ઓફ એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન ફ્રોમ ધ બેઝિક સેલેરી એઝ પર ઇ એક્ટ નાઇન્ટીન સિક્સટી ટુ ઓગણીસો બાસઠના એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ એક્ટ પ્રમાણે જવાબ આવે છે સી બાર ટકા પગારના છે એ પી કપાત કરાવવાની એ નેસેસરી છે જરૂરી માનવામાં આવી છે પ્રશ્ન નંબર છ વીચ અમાઉન્ટ ડઝ ઇન્ક્લુડ ઇન અ વેઇજીસ અમાઉન્ટ એઝ પર પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ ઓગણીસો છત્રીસમાં એક ધારો પસાર કરવામાં આવ્યો અને એના મુખ્ય ઉદ્દેશ હતા ટાઈમલી પેમેન્ટ ઓફ વેજીસ અને વિધાઉટ અન ડિડક્શન ગુજરાતીમાં કહીએ તો વેતનની ચૂકવણી સમયસર થઈ જવી જોઈએ અને ખાસ કોઈપણ જાતની એ અનઅધિકૃત કપાત વિના અધિકૃત કપાત છે દાખલા તરીકે કોઈ દંડ થયો હોય પછી પ્રોવિડન્ટ ફંડમાં કપાત થતી હોય કોઈ સેવિંગ સ્કીમમાં કપાત થતી હોય કે કોઈ લોન લીધી હોય એડવાન્સ લીધા એના ભાગરૂપે કપાત થતી હોય તો એ બધું ઠીક છે પણ અન એટલે ગેરવ્યાજબી રીતે કોઈ કપાત ન થાય અને સમયસર એ વેતન મળી જાય આપણે ચાણક્ય નીતિમાં ચાણક્યએ કીધું છે કે મજૂરનો પરસેવો શું કાય એ પહેલાં એનું વેતન મળી જવું જોઈએ તો એ એ ખાસ જોવાની જોગ એ જોગવાઈનું ધ્યાન રાખવાનું એ જવાબદારી એમ્પ્લોયર નોકરીદાતાની છે તો એ જરાક જળવાય એના માટે આ એક કાયદો ખાસ પસાર કરવામાં આવ્યો છે એના ભાગરૂપે વિવિધ વ્યાખ્યાઓ આપવામાં આવી છે વેજીસ એટલે વેતનની વ્યાખ્યામાં આમાંથી સોનો શાનો સમાવેશ થાય છે તો જો ટ્રાવેલિંગ એલાઉન્સ ને બીજા જે એલાઉન્સ છે એ તો બધું શું છે ખાસ કરીને એમને એ જે ખર્ચો કર્યો છે એના રિસ્પેક્ટમાં આપવા એના માટે આપવામાં આવે છે નહીં કે વેતન એટલે આમાં ડિયરનેસ એલાઉન્સ મોંઘવારી બથ્થું જે છે એનો સમાવેશ થાય છે જવાબ એ પ્રશ્ન નંબર સાત વિચ ફેક્ટરી ઇઝ નોટ કન્સર્ન્ડ વિથ ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફટી ઓ એસએચ સાથે આમાંથી શું નથી સંકળાયેલું તો આમાં જોઈ શકીએ ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી તો આ મેં તમને હમણાં ફેક્ટરી એક્ટના ઉદ્દેશો કીધા ઓગણીસો અડતાલીસના એમાં ત્રણ જોગવાઈ મુખ્ય છે એ છે હેલ્થ સેફ્ટી અને વેલફેર એટલે કે સલામતી આરોગ્ય અને સુખાકારી એટલે કે વેલફેર તો આમાં સેલેરીનો સમાવેશ થતો નથી જવાબ આવે ડી પ્રશ્ન નંબર આઠ વિચ વન ઓફ ધ ફોલોવિંગ ઇઝ એન એર પોલ્યુટન્ટ આમાંથી નીચે આપેલા વિકલ્પોમાંથી કયું એવું છે કે જે એર પોલ્યુશન કહેતા હવાનું પ્રદૂષણ છે એ માટે જવાબદાર છે ઓક્સિજન તો બિલકુલ નથી નાઇટ્રોજન પણ નથી કાર્બન ડાયોક્સાઇડ તો શ્વાસની પ્રક્રિયામાં આપણે છોડતા હોય છે પણ એટલો બધો ગંભીર નથી એક છે કાર્બન મોનોક્સાઇડ એ વાયુ ખૂબ છે એ પોલ્યુશન ફેલાવે એવો છે તો જવાબ આવે ડી પ્રશ્ન નંબર નવ વીચ સ્કીમ ઓફ એક્ટ પ્રોવાઈડ્સ હેલ્થ ઇન્સ્યોરન્સ રિકવાયરમેન્ટ ઓફ વર્કર્સ હવે જો વર્કર્સ છે એ કામના સ્થળે કામ કરે છે તો અકસ્માત થવાના થવાની શક્યતાઓ જ્યારે વધારે રહેતી હોય ત્યારે એમને બે વિકલ્પોથી સુરક્ષિત કરવામાં આવે છે એક છે વર્કમેન્સ કમ્પેન્સેશન એક્ટ એટલે કે વળતર ધારો જેમાં કોઈ બનાવ બને પછી એમને જે કાંઈ નુકસાન થયું હોય એ નુકસાન પ્લસ મેડિકલ ટ્રીટમેન્ટનો જે ખર્ચો વગેરે ભાગ ભાગરૂપે આપવામાં આવે વળતરના ભાગરૂપે આપવામાં આવે જ્યારે એક છે ઇએસઆઈસી એટલે કે એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ જેમાં એમ્પ્લોયર દ્વારા કર્મચારીનો અગાઉથી વીમો ઉતરાવી લેવામાં આવે તો બેમાંથી કોઈ પણ એક પ્રોવિઝન લાગુ કરી શકાય છે તો એમાં એ અંતર્ગત જેને કહી શકાય કે એ એ કયો કાયદો આને નિર્મિત કરે છે તો જવાબ આવે ડી એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ એમ એ એમ્પ્લોયનો સ્ટેટ ઇન્સ્યોરન્સ ધારો બરાબર તો આ જે છે એ આપણે જોઈ ગયા આ આ ક્વેશ્ચન બેંક બેથી ત્રણ વાર વાંચી અને તમે આ વિડીયોના માધ્યમથી સમજી શકશો આભાર ધન્યવાદ